नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रसाद नांबाजा, तमामनो हार्दिक स्वागत करू छू। आज आपणे धोरण नंबर 10 ની અંદર વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 7 માં યામ ભૂમિતિમાં આપણે આગળ શીખવાના છીએ। જો તમે પ્રથમ વખત વિડિયો નિહાળી રહ્યા હો તો તેને લાઈક સબસ્ક્રાઇબ તેમજ આગળ શેર કરવાનું ભૂલશો નહીં। તો સ્વાધ્યાય 7.1 માં આપણે પ્રશ્ન નંબર 4 થી આપણે ક્રમશઃ આગળ વધીએ। તો ચકાસો કે 5, -2, 6, 4 અને 7, -2 એ સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે। એટલે કે સમદ્રી બાજુ ત્રિકોણના શિરોબિંદુ હોય તો કોઈ પણ બે બાજુના માપ આપણને સમાન મળવા જોઈએ। આપણે એબીસી લઈએ તો કે એબીસીમાં કોઈ પણ કાં તો એબી બરાબર એસી આવવો જોઈએ અથવા તો એબી બરાબર બીસી આવવો જોઈએ અથવા તો બીસી બરાબર એસી આવવો જોઈએ। તો વિધાન કેવું કહેવાય, સાચું કહેવાય છે। તો આપણે ચકાસવાના છે કે આ બિંદુઓ સમદ્રી બાજુ ત્રિકોણના છે કે નહીં। તો આપણે પહેલા ધારી લઈએ કે ધારો કે એ 5, -2 બરાબર એ x1 y1, બી બરાબર 6, 4 બરાબર બી x2 y2 અને સી બરાબર 7, -2 આપણે ધારી લઈએ બરાબર। તો પેલા આપણે એબી માટે લઈએ તો એબી એટલે કે એબી અંતર મેળવી લઈએ, એબી બરાબર વર્ગમૂળમાં સૂત્ર બનશે x1 - x2² + y1 - y2² બરાબર વર્ગમૂળમાં x1 બરાબર કેટલા છે 5, એટલે કે 5 - x2 બરાબર કેટલા છે 6, y1 કેટલા છે -2, y2 બરાબર કેટલા છે 4, એટલે કે વર્ગમૂળમાં 5 - 6 એટલે કે -1² -2 - 4² એટલે કે વર્ગમૂળમાં -1² + -4 - 2 એટલે -(-+), 4 ને 2 6 એટલે કે -6² એટલે કે વર્ગમૂળમાં 1 + 6² કેટલો થશે 36, એટલે કે વર્ગમૂળમાં કેટલા આવ્યા 37। આ આપણને મળ્યું એબી। તેવી રીતે આપણે મેળવીશું હવે બીસી મેળવીએ તો એ લખી તેવી જ રીતે બીસી બરાબર તો x1 - x2 એટલે 6, -7 + y1 - y2 એટલે 4, -2² બરાબર વર્ગમૂળમાં 6 - 7 એટલે કેટલા થાય -1² 4 + 2² બરાબર વર્ગમૂળમાં -1² 1, 4 ને 2 6 એટલે કે વર્ગમૂળમાં 6નો વર્ગ કેટલો થશે 36 એટલે જવાબ કેટલો આવ્યો 37। આ આપણને મળ્યો બીસી ની કિંમત। ત્યારબાદ આપણે મેળવીએ હવે એબી બીસી, હવે એસી બાજુ મેળવીએ તો એસી બરાબર વર્ગમૂળમાં એ અને સી x1 - x2 એટલે 5 - 7 પ્લસ y1 - y2 એટલે કે -2 - -2² બરાબર વર્ગમૂળમાં 5 - 7 એટલે કે -2² -2 - -+2² એટલે આ બંને કેન્સલ એટલે કે વર્ગમૂળમાં -2² + 0 એટલે -2² કેટલો થશે 4 એટલે કે વર્ગમૂળમાં 4 એટલે કે એસી બરાબર કેટલા થશે 2। તો આપણને 3-3 કિંમત મળી ગઈ એબી બીસી અને એસી। તો સમદ્રી બાજુ એટલે બે બાજુ કેવી આવી, સમાન આવી। તો લખવાનું કે અહીં એબી બરાબર બીસી બટ નોટ ઇક્વલ ટુ એસી, આથી ત્રિકોણ એબીસી ના ત્રિકોણના શિરોબિંદુઓ કેના છે, શિરોબિંદુઓ સમદ્રી બાજુ ત્રિકોણના છે। ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 5, તો એક વર્ગખંડમાં 4 મિત્રો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ એબીસીડી દ્વારા દર્શાવેલા સ્થાન ઉપર બેઠા છે। એટલે કે 4 મિત્રો આપણને એ બી સી અને ડી એટલે આ રીતે બેઠેલા છે। ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપા ચમેલીને પૂછે છે, એટલે વર્ગખંડમાં આવે છે, બધું જોવે છે, પછી અવલોકન કરીને પૂછે શું તને એવું માને છે કે એબીસીડી ચોરસ છે, કોણ
चंपा चमेली ने पूछे छे कि एबीसीडी बिंदुओ छे आ गोठवणी चौरस छे। चमेली असहमत थाय छे, समय तो अंतर सूत्रों नो उपयोग करीने कोण साचो छे ते आपणे मेळवानुं। એનો મતલબ કે આપણે પેલા યામ આપણે મેળવવાના એ બી સી ડી બિંદુના, ત્યારબાદ બધા વચ્ચેનો અંતર મેળવેલા, જો અંતર સમાન આવે અને વિકર્ણ પણ સરખા આવે તો તે કેવું કે એબીસીડી ચોરસ છે, અને જે ન આવે તો એબીસીડી ચોરસ છે નહીં। તો પેલા આપણે ધારી લઈએ, ધારો કે સોરી આપણે પેલા યામ મેળવી લીધી, યામ એ યામ આપણે કેટલો એ બિંદુ પર યામ કેટલો આવશે 3.4, એટલે એ 3.4। બી યામ કયો આવશે, બી બરાબર 6.7, ત્યારબાદ સી યામ કેટલો આવશે, સી યામ ચેક કરી 9.4, ત્યારબાદ ડી યામ કેટલો આવશે 6.1। યામ મળી ગયા, હવે આપણે અંતર મેળવેલ તો પેલા આપણે એ બી વચ્ચે અંતર મળેલ, એ બી બરાબર વર્ગમૂળમાં સૂત્ર મૂકવાનો x1 - x2 + y1 - y2² વાળો, તો x1 - x2 એટલે કે 3 - 6² પ્લસ y1 - y2 4 - 7 નો સ્ક્વેર, તો વર્ગમૂળમાં 3 - 6 એટલે કે -3 નો સ્ક્વેર, 4 - 7 એટલે કે -3 નો સ્ક્વેર, એટલે કેટલા થશે 9 + 9 એટલે કેટલા થશે 18, 18 નું વર્ગમૂળ કેટલું થશે, એ બી બરાબર 3√2, આ આપણને મળ્યું એ બી। એવી રીતે હવે આપણે મેળવીશું બીસી, તો બીસી બરાબર વર્ગમૂળમાં બી અને સી, x1 - x2 એટલે 6 - 9 પ્લસ y1 - y2 7 - 4 બરાબર વર્ગમૂળમાં 6 - 9 એટલે કેટલા થશે -3² પ્લસ 7 - 4 એટલે કે +3² બરાબર કેટલા થશે 9 + 9 એટલે કે વર્ગમૂળમાં 18, એટલે કેટલા આવશે બીસી બરાબર 3√2। ત્યારબાદ એટલે કે એ બી બીસી હવે સીડી મેળવે, તો સીડી બરાબર વર્ગમૂળમાં સીડી 9 - 6 નો સ્ક્વેર પ્લસ y1 - y2 4 - 1 નો સ્ક્વેર, એટલે કે વર્ગમૂળમાં 9 - 6 એટલે કેટલા થશે, 9 માંથી 4 તો 3√3 કેટલો થશે 3√3 એટલે કે 9 + 9 એટલે કેટલા આવશે 18, 18 એટલે કેટલા લખાય 3√2, આપણને મળી સીડી ની કિંમત, એટલે એ બી પછી બીસી સીડી, હવે મેળવવાનું એડી, તો એડી બરાબર વર્ગમૂળમાં એડી 3 - 6 નો સ્ક્વેર પ્લસ 4 - 1 નો સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં 3 - 6 એટલે કે -3² 4 - 1 એટલે કે 3 નો સ્ક્વેર, એટલે કે વર્ગમૂળમાં 9 + 9 એટલે કેટલા થશે 3√2। તો અહીં બધી બાજુના માપ સમાન આવ્યા, હવે આપણે મેળવવાના વિકર્ણ, વિકર્ણ એટલે સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ, એટલે એસી અને બીડી વચ્ચેનો અંતર પડે, તો પેલા આપણે એસી મેળવીએ, તો એસી બરાબર વર્ગમૂળમાં એસી એ અને સી એટલે કે 3 - 9 નો સ્ક્વેર પ્લસ 4 - 4 નો સ્ક્વેર, એટલે કેટલા થશે 3 - 9 એટલે કે 5 - 6 નો સ્ક્વેર, 4 - 4 એટલે કે 0, એટલે કેટલા થશે 36 નું વર્ગમૂળ કેટલું થશે 6, એટલે એસી આપણને કેટલા મળ્યા 6। ત્યારબાદ આપણે બીડી મેળવીએ, બીડી બરાબર વર્ગમૂળમાં બી અને ડી એટલે આ બંને 6 - 6 નો સ્ક્વેર પ્લસ y1 - y2 એટલે કે 7 - 1 નો સ્ક્વેર, એટલે કેટલા થશે 0 પ્લસ 7 - 1 એટલે 6, 6 નો વર્ગ કેટલો થશે 36 નો વર્ગમૂળ કેટલું થાય 6। તો અહીં આપણને ખ્યાલ આવ્યો કે બધી બાજુ કેવી આવે છે સમાન, ને વિકર્ણ પણ કેવા આવે છે સમાન, માટે વાક્ય લખીએ કે અહીં એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર એડી તથા એસી બરાબર બીડી હોવાથી, આ બધા બિંદુઓ કેવા છે ચોરસમાં છે, ચોરસમાં છે એટલે કોણ સાચું કહેવાય ચંપા, હોવાથી બિંદુઓ ચોરસમાં
છે એટલે કોણ સાચું છે ચંપા સાચી છે। जो तमने वीडियो पसंद आयो हो तो तेने लाइक सब्सक्राइब तेमज आगळ शेर करवानो भूलशो नहीं। थैंक यू, धन्यवाद।